પોરબંદર શહેરમાં મટન માર્કેટનો મુદ્દો ચર્ચામાં છે। व्यवसाय साथ जोड़ायेला धंधार्थीओने एनओसी लेवा पालिकाए आदेश कर्यो छे। आ मुद्दे धंधार्थीओए पण समय आपवा मांग करी छे अने आ मुद्दे पालिका चीफ ऑफिसरने रजूआत करी छे अने मटन मार्केटना धंधार्थीओए एवुं जणाव्युं हतुं के पालिकाए एकाएक एनओसी मांगी अने जे समय मर्यादा आपी छे तेमां एनओसी मेळवी मुश्किल छे, आथी वधारे समय आपवो जोईए। बाबी, अमे मटन मार्केटना कार्यकर्ता छीए, અમે સાહેબને ચીફ ઓફિસરને રજૂઆત કરી છે, અમને એનઓસી આપે, એનઓસીની સાહેબે હા પાડી છે કે તમને એનઓસી આપશું, પણ અમારી બીજી માંગ એ છે કે અમને થોડોક સમય આપે, 7 દિવસના અંદરમાં કોઈ લાયસન્સ બનાવી ના દે। અમે 7 દિવસમાં ઓનલાઈન અત્યારે તો અમે અભિપ્રાય કરી દીધી છે, ઓનલાઈન લાયસન્સ અમારી અરજી બી દઈ દીધી છે। સાહેબની મહેરબાની કે અમને 7 દિવસ માટે આગળ વધારો કરે તો અમારું કંઈક કામ આગળ આવે। નાના માણસ છીએ, જરાક રેમદિલી બતાડો, આખી કોમનું ને 100 વર્ષ જૂનો ઇતિહાસ છે અમારો, રાજાશાહીની વખત ટાઈમની માર્કેટ છે અમારી, અને આ નોટિસ બદલ જરાક રેમ કરો, થોડોક આગળ સમય આપે અમને તો અમારું લાયસન્સ નીકળી જાય, તમારી મહેરબાની સાહેબ। મટન માર્કેટ અને જે મીટ શોપ છે અને તેને પાલિકાએ હમણાં નોટિસ આપેલ છે, હાઈકોર્ટના ડાયરેક્શન અન્વયે આ નોટિસ આપવામાં આવેલ છે। 7 દિવસમાં તેમણે કમ્પ્લાયન્સ કરવાનું છે, જે પણ ફૂડ સેફ્ટીના અને અમને નોર્મ્સ છે એનું। અત્યારે જે રજૂઆત મળી છે એમાં એમને એનઓસીની રજૂઆત છે, તેમને પણ અમે જણાવ્યું છે કે એનઓસી માટે એપ્લાય કરે, ત્યારબાદ તેની આગળની કાર્યવાહી અમે કરીશું। મટન માર્કેટના ધંધાર્થીઓની રજૂઆતને લઈ ચીફ ઓફિસરે એવું જણાવ્યું હતું કે એનઓસી માટે એપ્લાય માટે જણાવવામાં આવ્યું છે, તે અંગેની કાર્યવાહી બાદ પાલિકા યોગ્ય નિર્ણય લેશે। બ્યુરો રિપોર્ટ, પોરબંદર ખબર।